નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે સમયનો પોકાર, જ્ઞાન યજ્ઞ. મનુષ્યની મૂળ શક્તિ વિચારણા છે, એના આધારે પોતાની આટલી પ્રગતિ કરવી શકવી એના માટે શક્ય બની છે. વિચારોની ઉત્કૃષ્ટતા જ એને ઊંચે લઈ જાય છે અને નિષ્કૃષ્ટતા નીચે પાડે છે. બધી સમસ્યાઓ વિચારોની વિકૃતિથી ઉત્પન્ન થાય છે અને એમનું સમાધાન દ્રષ્ટિકોણ બદલવાથી જ થાય છે. આપણે જે કંઈ સારા ખરાબ કામ થતા જોઈએ છીએ એમને વિચાર પદ્ધતિની પ્રતિક્રિયા માત્ર કહી શકાય. આપણે દરરોજ જોઈએ છીએ કે એક પ્રકારનો વિચાર એકને દેવતા બનાવી દે છે અને બીજા પ્રકારના વિચાર બીજાને દારૂની પંક્તિમાં લાવીને ઊભા કરી દે છે. ખરેખર જે જેવું વિચારે છે તે એવો જ બની જાય છે. વિચારવાની દિશામાં જ ક્રિયા બને છે અને એનું પરિણામ પરિસ્થિતિઓના રૂપમાં સામે આવે છે. પરિસ્થિતિઓનો પોતાનો કોઈ સ્વતંત્ર આધાર નથી, એ આપણા કાર્યનું પરિણામ માત્ર છે. આ જ રીતે કાર્ય પણ પોતાની રીતે નથી થતું. વિચારોની પ્રેરણા જ આપણી કાર્ય પદ્ધતિ માટે પૂરી રીતે જવાબદાર હોય છે. આ તથ્યને પૂરેપૂરું સમજી લેવાથી આજની સમસ્યાનું કારણ અને નિવારણ સારી રીતે થઈ શકે છે. એ દુઃખની વાત છે કે અત્યાર સુધી આ પ્રકારનું ચિંતન નહિવત થયું છે. જે થયું છે એને મહત્વ આપવામાં ન આવ્યું. આપણા મૂળધન્ય લોકો એટલું જ વિચારે છે કે શાસન તંત્રના માધ્યમથી સુવિધાઓના સાધનો વધારી લેવાથી મનુષ્ય સુખી થશે અને પોતાની સમસ્યાઓનો હલ કરી લેશે. પરંતુ જોઈએ છીએ કે એ માન્યતાઓ ખોટી સિદ્ધ થઈ રહી છે. શાસન તંત્રને સુધારવા માટે જેટલો પ્રયત્ન કરીએ છીએ એટલી જ એમાં વિકૃતિઓ રહી છે. અર્થતંત્ર નિસંદેહ ઘણા પ્રકારની સુવિધાઓ ઉત્પન્ન કરી છે, પરંતુ પરિણામ ઉલટું જ આવી રહ્યું છે. વધેલા ધનનો દુરુપયોગ વધી રહ્યો છે અને એનાથી અપરાધો, રોગો તથા દ્વેષ ભરેલી ઘટનાઓ તીવ્ર થતી જાય છે. વિલાસીલતાની વધી ગયેલી આકાંક્ષાઓની સામે આજીવિકા નિરંતર ઓછી પડતી રહે છે અને વ્યક્તિ પોતાની જાતને અધિક દરિદ્ર તથા વધારે અભાવગ્રસ્ત અનુભવી રહ્યો છે. વિજ્ઞાન, શિક્ષણ, ચિકિત્સા, શિલ્પ કલા, પરિવહન, વાહન વ્યવહાર, ઉદ્યોગ, મનોરંજન, અસ્ત્ર શસ્ત્ર બધા જ સાધનો વધી રહ્યા છે. પરંતુ એના ફળસ્વરૂપે વ્યક્તિની શારીરિક તથા માનસિક સ્વસ્થતામાં સહેજ પણ સુધારો થયો નથી, ઉલટે વિકૃતિ વધી છે. આ રીતે કાનૂનના ઢાંચા વધારવા, સુરક્ષાની વ્યવસ્થા કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એ પણ સમાજની સદભાવનાઓ, સંગઠનના સુવ્યવસ્થા, સમર્થતા તથા પ્રગતિમાં સહાયક નથી થઈ રહ્યા. બહારથી લાંબુ પહોળું ક્લેવર ઊભું થયેલું દેખાય છે, પરંતુ અંદરથી પોલમ પોળ જ નજરે ચડે છે. કહેવાતી પ્રગતિના મૂળ બિલકુલ કમજોર છે, થોડો ધક્કાથી પણ ઉખડી શકે છે. શ્વાસ સ્થાયી પ્રગતિ અને સુદૃઢ સમર્થતા માટે ચરિત્ર બનવું જોઈએ અને એ ઉત્કૃષ્ટ વિચારની ભૂમિ પર જ ઉગી શકે છે. આવું જ કાર્ય ન થવા માટે આપણું નેતૃત્વ અને ચિંતન સમાન રૂપથી દોષિત છે. બંને જણાએ તથ્યની ઉપેક્ષા કરી અને આવાજ લોભામણા ક્રિયાકલાપ તથા ઢાંચા ઊભા કરવાની પ્રચંચના કરી છે. દોડાદોડી બહુ કરી રેતીમાંથી તેલ કાઢવા જેમ કશું હાથમાં ન આવ્યું. તથ્યોનો તકાજો હતો કે માનવ સમાજની સામે ઉપસ્થિત સર્વતોમુખી સર્વભક્ષી સંકટોને જોવા અને સમજવામાં આવે અને વિનાશની દિશામાં ઝડપથી જઈ રહેલા કદમોને રોકવા માટે કોઈ નક્કર પગલાં ભરવામાં આવે. સમયના પોકાર અને યુગની આવશ્યકતાને પૂરી કરવા માટે યુગ નિર્માણ યોજના એની અનોખી રીતિનીતિ તથા કાર્ય પદ્ધતિને લઈને સામે આવી છે અને પ્રસન્નતાની વાત છે કે એમનું દરેક ક્ષેત્રમાં સ્વાગત થયું છે. આ યોજનામાં જ્ઞાન યજ્ઞ અભિયાને એક ચમત્કાર રજૂ કર્યો છે. વ્યક્તિ અને સમાજની સમસ્યાઓનું મૂળ કારણ સમજાવવાની દિશામાં જે પ્રયત્નો કરવામાં આવ્યા છે એમને પ્રારંભમાં
ઉપાસ્ય પદ માનવામાં આવ્યા. પરંતુ જ્યારે આજે ઉંડાણથી વિચાર કરવામાં આવ્યો છે કે અને તથ્યોને સારી રીતે સમજાવવામાં આવ્યા તો વાસ્તવિકતા સમજાઈ ગઈ છે. લોકો એવા અનુભવ કરવા લાગ્યા છે કે વિચાર પદ્ધતિમાં વિકૃતિઓ આવવાથી જ અધપતન થયું છે. અભાવ, ગરીબાઈ, શોક, સંતાપ, ઝઘડા, દ્વેષની વિભીષણિકાઓ ખૂબ વિકટ બની રહી છે. કારણ કે શોધવા અને તેનું નિરાકરણ કરવા માટે જ્યારે ધ્યાન જ નથી આપવામાં આવ્યું તો પછી સુખ, શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિના સપનો સાર્થક કેવી રીતે થાય? યુગ નિર્માણ યોજનાના જ્ઞાન યુગ અભિયાન અંતર્ગત જનમાનસને ઢંઢોળવામાં આવ્યું છે. એને વિચાર કરવા માટે નવા આધાર અને સમસ્યાઓના નવા સમાધાન રજૂ કર્યા છે. જેમનામાં વિચાર કરવાની ક્ષમતા છે એમને સમજાયું છે કે વાસ્તવમાં એ છે કે અને જો પતનનો અંત અને ઉત્કૃષ્ટ પ્રારંભ કરવો હોય તો આ રીતે થશે કે જેવું વાતાવરણમાં આવ્યું છે. જાદુ એ છે કે જે માથા પર ચડીને બોલે વાળી ઉક્તિ આપણા આંદોલનને સંબંધમાં અક્ષરશ લાગુ પડે છે. થોડા વર્ષો પૂર્વે આપણા પ્રયત્નોને સમજનારાઓની સંખ્યા લાખો સુધી સીમિત હતી, જે આજે કરોડો સુધી પહોંચી છે અને નજીકના ભવિષ્યમાં દરેક મનુષ્ય સુધી પહોંચશે. જ્ઞાન એક અભિયાન નપુસંગ નથી રહ્યો, પરંતુ એમાં સક્રિયતા એટલી બધી માત્રામાં ઉત્પન્ન થઈ ગઈ છે કે કાર્યકર્તાઓ અને સહયોગીઓની એક મોટી શૃંખલાઓ કાર્યક્ષેત્રમાં ઉતરતી જાય છે. હવે આપણું જ્ઞાન યજ્ઞ માત્ર પ્રચાર તંત્ર નથી રહ્યો, પરંતુ એક સમર્થ આંદોલનના રૂપમાં પોતાના મૂળ નાખી રહ્યો છે અને લાગે છે કે સર્વત્ર ધ્વંસની પ્રક્રિયા ચાલી રહી છે. એની સાથે સાથે સર્જન રચનાત્મક આધાર લઈને એ નવ નિર્માણનો ક્રમ પણ ચાલી રહ્યો છે. એ આગામી દેશોમાં જેટલો પ્રબળ થઈ જશે કે ધ્વંસની ઉંડતતા સર્જનની સાર્થકતાની આગળ ઊભી નહીં રહી શકે. એ પણ શક્ય છે કે લોકો ધ્વંસની બિન ઉપયોગીતા જાણે અને નવ સર્જન માટે પૂરી શક્તિ સાથે જોડાઈ જાય. આવી સંભાવનાઓ દિશે દિશે વધુ ઉજ્જવળ થવા લાગી છે. એ જોઈને સંતોષ થાય છે કે સમયનો પોકાર છે કે આ પ્રયાસોમાં હજુ ઘણું ત્રિવ્યતા લાવવામાં આવે. યુગની માંગ છે કે જેમને માનવતા પ્રત્યે પ્રેમ છે તેઓ યુગ નિર્માણના પ્રયત્નોને ઈશ્વરની પૂજા કરતાં પણ વધારે મહત્ત્વના માને છે. ધર્મ, દર્શન અને આધ્યાત્મિક નો પ્રકાર છે કે જેમનામાં આ ઉત્કૃષ્ટતાના પ્રકાશના કિરણો સાચે સાચે વિદ્યમાન હોય તેઓ યુગ પરિવર્તન માટે ધરતી પર દેવત્વની સ્થાપના કરવા માટે ભગીરથ પ્રયત્નમાં જોડાઈ ગયેલા જોવા મળશે. સાહસ, કર્તવ્ય અને પુરુષાર્થની કસોટી આજે એ રૂપે સામે આવી છે કે આપણે એવા ત્યાગ તથા બલિદાનનો પરિચય આપીએ છીએ કે એનાથી માનવીય આદેશનું પુનરુત્થાન થઈ શકે. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.